वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी श्री हरिकृष्ण महाराज नी श्री स्वामी नारायण भगवान नी बधा भक्तों ने खूब भाव थी जय स्वामी नारायण वाला भक्तों श्री हरिचरितामृत सागर ग्रंथ एनु पूर दसमो ने तरंग छठू एनी कथा आपणे श्रवण करी रह्या छीए गई कालनी कथामां मूळु खाचर महाराजना चरणोमां मस्तक नमावीन पगे लागीन महाराजने वात करता पूछे छे के आपनी माया अपार कहेवाय छे पण ए देखाती नथी हे महाराज ते अमने बताओ अमने एनो ख्याल आवे माया तो आपना हाथमां छे जो एक वार अमे देखी लईए तो पछी एनो साथ छोड़ी दईए एवी ज्यारे वात करीन प्रश्न पूछो त्यारे महाराजे मायाना रूपनी वात मूळु खाचरना पूछवाथी महाराज प्रसन्न थया अने महाराजे एना विषे मायाना स्वरूपनी वातो करवा लाग्या माया अकळ छे अरूप छे एमां अनंत सुख अने दुःख भर्या छे माया ने सत्य रूप अने असत्य रूप कहेवाय छे चित अने अचित होवाथी घणी गूढ रही छे माया नु नाम जड दुःख अने मिथ्या छे अनंत ब्रह्मांडो एने वश रहे छे संकल्प अने विकल्प माया ने लीधे जेवा थाय छे तेवू ते हित अने अहित बन्ने ने करावनारी छे महाराजे कीधु माया में अहम भाव अने ममत्व भाव अनेक प्रकारनो अपरंपार भर्यो छे अहम अने ममत्व महाराजे शिक्षापत्री में पण कीधु अहम अने ममत्व ने करावनारी ए माया छे हूँ अने मारू हूँ छे ए अहम भाव छे अने मारू छे ए ममत्व भाव छे हूँ पण छूटवू ए घणी अघरी बाबत छे बधुं छूटे पण अहम छूटवो ए घणुं अघरू थई जाय बधुं छोड़ीने त्यागी थई जवाय पण तेम छतां अहंकार छूटवो एनाथी अघरू छे शास्त्रोमां घणी कथाओ छे आपणे बधाए जाणीए छे सांभळी छे पण एक कथा एवी छे शिखीध्वज राजा थई गया शिखीध्वज बधુંય રાજ્ય છોડી અને જંગલમાં જતા રહ્યા ભગવાનને પામવા માટે પહેલાંના જમાનામાં એવું બહુ બનતું મોટા મોટા રાજાઓ પોતાના રાજ ધન વૈભવ સુખ બધું છોડીને જતા રહેતા એ કંઈ નાની મોટી વાત તો નાની સૂની વાત તો હતી નહીં આટલા સુખ વૈભવો છોડીને ભગવાનને મળવા જતું રહેવું એ કોઈ નાની વાત ન કહી શકાય પણ એ જમાનામાં એ શિખીધ્વજ રાજા બધું છોડીને ત્યાગી થઈ ગયા પરંતુ અંતરમાં અહંકાર તો હજી રહી ગયેલો કારણ કે એક દિવસમાં રાજ્ય છોડી શકાય પણ એક દિવસમાં સાધુ થવું એ તો દુર્લભ છે છોડીને જંગલમાં ગયા
પણ એના અંતરમાં સતત એવું કે મેં કેવડો મોટો ત્યાગ કર્યો, આટલું મોટું રાજ્ય છોડ્યું, એવું સતત મનમાં એક અહમ ગ્રંથિ રહેતી કે મેં કર્યું મેં કર્યું એમ. પણ એ જે શિખીધ્વજ રાજા હતા ને એના પત્ની હતા ચુડાલા એનું નામ, એ યોગીની હતા, કે તા સિદ્ધ હતા, જ્ઞાની હતા. સિદ્ધ હોવાને કારણે એ જે ધારે એ રૂપ લઈ શકતા. એમના પત્ની ચુડાલા, એને થયું કે પતિદેવ બધું છોડીને રાજ્ય છોડીને જંગલમાં તો ગયા છે, પણ હજી એમનામાંથી અહમ વૃત્તિ તો ટળી નથી, કારણ કે એની સ્થિતિને જાણતા. એટલે એણે શું કર્યું, બ્રાહ્મણનું રૂપ લઈને જ્યાં પેલા શિખીધ્વજ જંગલમાં એક પર્ણકુટી બાંધીને ત્યાં જંગલમાં જે તપ તપશ્ચર્યા વગેરે કરે છે, એટલે બ્રાહ્મણનું રૂપ લઈને શિખીધ્વજ પાસે ગઈ એમની પત્ની ચુડાલા, અને એણે જઈને પૂછ્યું કે તમે કોણ. પેલા મહાત્મા જે હતા એને જે તો જાણતી હતી, પણ તોય પૂછ્યું. ત્યારે પેલા મહાત્મા કે ઓહો, તને ખબર નથી, હું આવડા મોટા રાજ્યનો રાજા છું અને ત્યાગી થયો છું, ભગવાનનું ભજન આરાધન કરું છું. ત્યારે પેલા બ્રાહ્મણે પૂછ્યું કે આ ઝૂંપડી કોની, આ ઝૂંપડી મારી છે, એમાં રહીને આરામ કરું છું, ભજન કરું છું, તપ કરું છું વગેરે, એ તો મારી જ હોય ને. ત્યારે પેલા બ્રાહ્મણ કહે, તો તમે શું ત્યાગ્યું એમ, શું છોડ્યું, આટલું મોટું રાજ છોડ્યું, પણ મારું તો જંગલમાં આવ્યા તોય મારું તો રહ્યું જ, અને હજી રાજ્ય છોડ્યું એનું તો અંતરમાં પાછું અહમ છે. રાજાને તરત લાગી આવ્યું, ત્યાગી થઈ ગયેલા મહાત્મા, પણ એને થયું કે મેં આ બ્રાહ્મણ છે પણ કંઈક વાત સાચી કરે છે, ને તરત ઝૂંપડી તરત પેલા ચકમકના પથ્થર લઈને ઝૂંપડી હળગાવી નાખી, તરત જ પેલાની સામે કીધું એટલામાં કે રાજ્ય છોડ્યું ને હજી ઝૂંપડી તો તમારી ગણો છો, તો હમ તો હજી ટળ્યું નહીં, મારું તો ગયું નહીં. એટલે ઝૂંપડી તો સળગાવી દીધી. એટલે બ્રાહ્મણે પછી તરત પૂછ્યું કે આ દેહ કોનો, એનું જે શરીર હતું, કીધું આ દેહ કોનો, એટલે કે દેહ તો મારો જ ને. પેલા ત્યાગી મહાત્મા કહે છે, તો પેલા બ્રાહ્મણ કહે, તો તમે ત્યાગ્યું શું, હજી દેહ તો તમે પોતાનો કરીને રાખ્યો છે, મારું તો હજી મારું મારું તો કરો છો, હજી મારું છૂટ્યું નથી. આને તો તરત પાછું લાગી આવ્યું, તો તરત પાછી ચિતા તૈયાર કરી ત્યાગી મહાત્માએ કે અત્યારે ને અત્યારે દેહને પાડી દઉં, કે ચટકીવાળા તો હોય જ, રાજાનો સ્વભાવ એવો તો હોય. એટલે તરત આમ ચિતા તૈયાર કરવા ગયા, લાકડા બાકડા રેડી કર્યું, ઉપર બેસીને આમ પેલા છાપીને પછી ઉપર સુઈ જવાનું નક્કી કર્યું. પેલા બ્રાહ્મણ કે, એક કામ કરો, પહેલાં મારી એક વાત સાંભળો, પછી તમે ચિતામાં બેસજો, તમે ચિતામાં સળગી જશો પછી તમારી રાખ થશે, એ સળગી જશે એટલે રાખ વધશે. તો રાખ કોની, અરે રાખ તો મારી જ હોય ને, કે બળ્યો હું તો મારી જ રાખ, બીજા કોની રાખ. ત્યારે અહંકારી માણસ, કહેવાનો મતલબ કે એ બળી જાય પૂરો થઈ જાય તોય પાછી રાખમાંય પાછું મમત્વ, કે રાખાય કોની, મારી. એમ ઘણાને એમ હોય ને કે હું જાઉં પછી મારી પાછળ આમ થવું જોઈએ, આમ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, આમ કરો પેલું કરો, કેટલી પ્રકારની એને પછી એ હોય. પછી પેલી જે એમની સ્ત્રી હતી ચુડાલા, એ બ્રાહ્મણના રૂપમાં હતી ને એ પાછી ઓરિજિનલ રૂપમાં આવી અને કહેવા લાગી કે ચાલો ઘેરે, આ હું ને મારું છોડો એમાં બધું આવી ગયું, હું ને મારું એ છોડો એમાં બધું આવી ગયું, હજી તો આ રાખ બળીને જે રાખ થઈ જાય એમાંય પાછો મારો મારાપણાનો ભાવ છે, તો એ છૂટશે ક્યારે. એટલે કહેવાનો મતલબ, બધું છૂટવું અઘરું છે, છોડવું સહેલું છે, પણ છોડ્યા પછી અહંકાર છોડવો, મમત્વ છોડવું, એ તો બહુ અઘરી બાબત છે. એટલે કોઈએ કીધું છે, જલા કર ખુદનું માયકો ભસમ તન પર લગાતા જા. ખુદનું માય એટલે અહંકાર, પોતાના જાતને સળગાવીને એની રાખ બાંધીને પછી ચાલો આગળ. એમ જો ને, બાવાઓ આમ જે હોય ત્યાગી વૈરાગીઓ, એ શું કરે, શરીર ઉપર ભસ્મ લગાવે, એનો એનો આમ એનો શું કહેવાય, મિનિંગ શું છે, એનો અભિપ્રાય શું છે, કે ભાઈ તેણે દેહને અહંકાર છોડી દીધો છે, અહમપણું છોડી દીધું છે, અહમપણું બાળીને રાખ કરીને લગાવી દીધી છે, એટલે હું નથી ને મારું નથી, પણ તોય
રાખ લગાવી હોય પણ એને અડાય, એને જરી કંઈ નામ લેવાય નહીં. જો એને કીધું ના કર્યું તો તરત ડટ્ટણ સોપટ્ટણ કંઈ કેટલું બોલવા લાગે, એ માગે ના આપો તો પૂરું થઈ જાય, એટલો તો ક્રોધ હોય. એટલે ખાલી રાખ લગાવી દેવાથી પૂરું થતું નથી, પણ અહં અને મહત્વની રાખ કરી અને જલાવી અને પછી ત્યાગીના માર્ગે ચાલવું પડે. મહારાજ વખતના પ્રસંગોમાં આપણે જાણીએ છીએ, હેબત પરના ગજા ગઢવી મહારાજની એક ચાલ જોઈને સાધુ થઈ ગયેલા. ભગવાનની ચાલ ઉપર એને એમ થઈ ગયું કે ઓહો, આ મહારાજની કેવી ચાલ છે. અને ભગવાનની ચાલ એવી હતી, આમ કોઈક જોયો તો લાગે નોર્મલ ચાલ્યા જાય, પણ એની હારે જો ચાલવા જાય તો દોડવું પડે એવી ભગવાનની ચાલ. મહારાજની પાસે સાધુ થઈ ગયેલા પછી મહારાજ એકવાર સત્સંગની અંદર વિચરણ કરતાં કરતાં તાવી દેવળિયા ગામમાં વૃક્ષની નીચે સભા ભરીને બેઠેલા. બધાએ સંતો ભક્તો મહારાજની આગળ બેઠેલા અને મહારાજ જ્ઞાનોપદેશની વાતો કરતા હતા. એમાં પૂર્ણાનંદ સ્વામી, પછી તો સાધુ થઈ ગયેલા ગજા ગઢવીમાંથી મહારાજને પૂર્ણાનંદ સ્વામી નામ પાડેલું, બહુ સારા ગાયક પણ હતા. પણ સભામાં આમ આવ્યા પણ કોઈ એમને બોલાવ્યા નહીં, કીધું નહીં કે આવો સ્વામી બેસો અહીંયા આગળ. એટલે અંતરમાં લાગી આવ્યું કે કોઈ મારું, હું અંદર સભામાં આવ્યો તો મારી સામે કોઈ જોયું નહીં, મને પૂછ્યું નહીં મારી સામું. મહારાજે ચાલુ સભામાં જ મહારાજ કીધું, તમે કોઈ માનની મૂર્તિ જોઈ છે? મહારાજ કે આ પૂર્ણાનંદ એ માનની મૂર્તિ છે, કે એમ કરીને મહારાજે ચાલુ સભામાં આટલા બધાની વચ્ચે જ એનું અપમાન કર્યું. અને પૂર્ણાનંદને તો એવું લાગી આવ્યું કે ઓહો, મહારાજે મને આવું કીધું, માનની મૂર્તિ કીધી. મહારાજ કે સાધુને તો શું આસનને આવે, ત્યાં જ્યાં હોય જગ્યા બેસી જવું જોઈએ, પણ એમને એવું લાગી આવ્યું તો સત્સંગ છોડીને જ જતા રહે. તો અહંકાર અહંભાવ હતો એટલે એવું થયું. એવી જ રીતે મમત્વ ભાવ પણ એવો છે, મમત્વ અઘરું છે છૂટવું. દાદા ખાચરે ગઢપુરની અંદર જ્યારે મહારાજને મંદિર કરવું હતું, દાદા ખાચરે તો પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દીધું. મહારાજ આ દાદા દરબાર આ તે અમે બધાએ તમને અર્પણ છે, તમે જ્યાં જેમ જેટલું જે કરવું ઘટે તે કરો, અમે તમારી સાથે છીએ, તમે જે કહેશો એ કરીશું. મહારાજને મંદિર કરવું હતું, મહારાજ મંદિર કરવાનું નક્કી કર્યું, પણ સોમબા ફોઈ જે હતા દાદા ખાચરના ફોઈબા, એટલે મહારાજના પ્લાન પ્રમાણે મંદિર થાય. એક બાજુના તમે જુઓ તો ત્યારે ચારેય દિશામાં દરબારગઢ હતા, એક બાજુના દરબારગઢ પાડ્યા અને ત્યાં પછી મંદિર થયું. પ્લાન મહારાજ એ પ્રમાણે પ્લાન કરાયો, પણ સોમબાપ હોય કે મહારાજ એને થયું કે દાદાના દરબારગઢમાં આવા તો મંદિર થઈ જશે, પછી ત્રણ બાજુના ઓરડા એ પેક થઈ જાય, આ બાજુથી દરબારગઢ ને આ બાજુના ત્રણ ઓરડા, પછી ત્યાં કંઈ જવા આવવા નહીં. મહારાજને કે એને થયું કે દાદાના દરબારગઢમાં ગાડું જાય એવી તો જગ્યા રાખવી જ પડે ને, હાવ બધું પેક થઈ જાય કેમ ચાલે. હવે મહારાજને તો આખું મંદિર વ્યવસ્થિત કરવું હતું, પણ ફોઈબાની આવી જ્યારે ઈચ્છા જોઈ ત્યારે મહારાજને તો ભગવાન તો ભગવાન છે તો ધારે તો એને ઉપર નહીં કરી શકે, પણ મહારાજે તોય ફોઈબાનું રાખ્યું. અને તમે આજે જમે જશો ગઢપુરના દરબારગઢમાં, એટલે આપણે મંદિરમાં જે બાર મેઇન ગેટમાંથી એન્ટર થશો, તો તમે આમ ડાબી બાજુ જાઓ તો ત્યાંથી તમે દરબારગઢમાં જઈ શકો એવો જગ્યા છે, બળદગાડું જઈ શકે એવી. અને તમે ઉપર પ્રદક્ષિણામાં જો જાઓ તો તમને લાગશે એટલો ખાંચો આમ પ્રદક્ષિણામાં આમ ખાંચો પડ્યો છે આમ પેલી બાજુના અને આ સાઈડમાં. એટલે સોમબાઈ ફઈના કહેવાથી મહારાજે એટલો ખાંચો રાખ્યો અને જે ખાંચો આજે દેખાય છે. દાદા ખાચરે તો સર્વસ્વ અર્પણ કર્યું હતું, પણ સોમબા ફોઈને મમત્વરૂપી માયા ભગવાનની મરજી આગળ નડી એટલી કે ભાઈ દાદો મારો દાદો એના દરબારગઢમાં હું કે ગાડું જાય એટલી જગ્યા તો રાખવી જોઈએ ને, એમ હાવ પેલું હાવ દાબી દેવું યોગ્ય ને, એટલે અઘરું છે. એટલે મહારાજે કીધું ને કે માયાના અહંભાવ માયામાં અહંભાવ અને મમત્વ ભાવ અનેક પ્રકારનો અપરંપાર ભર્યો છે. કેટલો અપરંપાર, એનો કોઈ પાર ન પામી શકાય, જેટલું કોને ક્યારે કયા રૂપે આવે કંઈ નક્કી નહીં, બહુ અઘરું છે. એટલે મહારાજ એવી વાત કરતાં કરતાં કીધું, મહાપ્રલય થાય ત્યારે માયા ભગવાનના ધામમાં અક્ષરમાં લીન થાય છે, ત્યારે જડપણાનો ગુણ ત્યજી દે છે અને માયા પણ અક્ષરના એક દેશમાં લીન થઈ જાય, ત્યાં કળામાં પણ આવતી નથી. અને ભગવાન જ્યારે સૃષ્ટિ સર્જવાનો સંકલ્પ કરે ત્યારે મૂળ પુરુષ અક્ષરમાંથી જે છેલ્લી કક્ષાના મુક્ત ઊભા થઈને ભગવાનની મરજી જાણીને માયા સાથે જોડાઈને સૃષ્ટિની સર્જના કરે છે,
सोलमी कड़ी थी। जयरे ब्रह्मांड संकोच करवो हो त्यारे माया संकुचित थी जाए, जयरे तेनो विकास करवानो होय त्यारे ते विकसित थी जाए। ईश्वरना संकल्पे करीने माया मूर्ति रूप थी जाए। जेम कोई बाजीगर कहीं बाजी करतो न होय त्यारे कशुज देखातु नथी, तेनी बधी बाजी तेना संकल्प रूपे रहे छे। पण ते बाजीगर जे वक्ते मनमां जेवो संकल्प करे छे तेवी बाजी लोकोने देखाड़े छे। જ્યારે બ્રહ્માંડનો સંકોચ કરવો હોય ત્યારે માયા સંકુચિત થઈ જાય। ભગવાન સંકલ્પ કરે કે હવે બધું હંકારી લેવો, ત્યારે માયા બધી પોતાના અનંત કોટી બ્રહ્માંડો, જ્યારે આત્યંતિક પ્રલય થાય ત્યારે આવા એક બ્રહ્માંડ નહીં અનંત કોટી બ્રહ્માંડો એક સાથે બધાય પૂરું થઈ જાય, સંકોચાઈ જાય। અને જ્યારે ભગવાન વિકાસ કરવાનું ધારે ત્યારે પાછી માયા વિકસિત થાય છે। ઈશ્વરના સંકલ્પે કરીને માયા મૂર્તિરૂપ થઈ જાય છે। કેવી રીતે? જેમ કોઈ બાજીગર કંઈ બાજી કરતો ન હોય ત્યારે કશું જ ના દેખાય, એ કંઈ ખેલ ના કરતો હોય ત્યાં સામાન્ય માણસ જેવો એક માણસ જ દેખાતો હોય। પણ જ્યારે એક મનમાં ધારે કે હવે આમ ત્યાં સુધી એની બધી બાજી ક્યાં હોય, મનમાં હોય। પણ જેમ મનમાં સંકલ્પ કરે કે હવે આમ કરવું છે તો એ પ્રકારનો ખેલ કરે તો આખા આપણને બધા એમ કે ભાઈ તમારા છોકરા ધ્યાન જોજો, પકડી રાખજો, કોઈ આઘો પાછો થાય નહીં। આપણે એમ કમ્પ્લીટ સાવધાન થઈને પકડ્યો હોય તોય આખી સભામાંથી 2-5-10 જણાના છોકરા ગુમ થઈ જાય, અને પછી પાછા ત્યાંથી એના ત્યાં બેઠા હોય ક્યાં ત્યાંથી હાથમાંથી કાઢે કે આ કોનો છે, તો પહેલાં લાગે તો અમારા હાથમાં હતો ને ખોળામાં હતો ને ત્યાં કેમનો પહોંચી ગયો, તો એની પાસેથી લઈને લેવા દોડવું પડે। ઘડીકમાં આખું સ્ટેજ ખાલી હોય અને પાછું આખું સ્ટેજ પૈસાની નોટોથી ભરીને આખો ઢગલો કરી દે, કેટલાને કાપે ને પાછા ભેગા કરે ને આ બધા આપણે ખેલો ઘણાએ જોયા હશે। પણ એ બધું શું છે? એના ખેલ છે, પણ એ કોઈ વાસ્તવિકતા નથી। બધું કેવું છે? નાશવંત છે, દુઃખરૂપ છે, તુચ્છ છે। એને જ્યારે જાણે છે ત્યારે એમાંથી જીવને વૈરાગ્ય ઉપજે છે। માયાનું પણ કાર્ય એવું છે, આ બધું દેખાય આમ એની ઝાકમ જોળ ને બધું જોવે ત્યારે આમ દરેક એમાં મોહી જાય, પણ એ બધું પાછળ એ કંઈ કોઈ વસ્તુ શાશ્વત સુખને આપનારી તો છે જ નહીં, દુઃખરૂપ છે, તુચ્છ છે। જાણે છે પણ તેમ છતાંય વૈરાગ્ય ઉપજતો, જ્યારે એનું વાસ્તવિક જ્ઞાન થાય છે ત્યારે જીવ એમાંથી વૈરાગ્યને પામે છે। દ્રષ્ટાંતે કરીને સમજીએ તો એક શાહુકાર હતો, એટલે શાહુકારની પેઢી હોય, બધો ધંધો બિઝનેસ કરતો હોય, સમય જતાં શાહુકાર ગુજરી ગયો, પાછળ એનો પરિવાર છોકરા નાના એટલે બધું પેઢી બેઢી બધું ખોરંભાઈ ગયું, કંઈ રહ્યું નહીં, પરિસ્થિતિ ખૂબ હલકી થઈ, ખાવાનું પણ માંડ પૂરું થાય। પણ એમની પાસે 2 હીરા હતા જેના શાહુકારે આપેલા ઘરમાં, એને આપેલા એટલે કે ઘરમાં પડ્યા હશે અને એમ કે સાચા હીરા છે એમ જાણીને એનો જે છોકરો અને એની માં એ બંને જણાએ લીધા અને વિચાર્યું કે મામાને ઘરે જઈએ ને મામા પણ એ શાહુકાર છે, એ પેઢી ચલાવે છે, તો એની પાસે જઈને આપણા હીરા આપીશું તો આપણને એનું યોગ્ય મૂલ્ય આપશે વળતર, તો એમાંથી આપણું ગુજરાન આગળ સારું ચાલશે। એટલે જૈન પુત્ર મામાને ગામ ગયો ને મામાને કીધું કે આ 2 હીરા અમારે વેચવા છે, આનું શું મૂલ્ય આવશે, એમ શું કિંમત થશે? એટલે પેલા શાહુકારે તો જોયા અને જોયું, એને ખ્યાલ આવ્યો કે આ હીરા કેવા છે અને ખબર હતી આનું શું મૂલ્ય થાય, એણે કીધું એક કામ કર, આ હીરા હમણાં તું તારી પાસે રાખ, સમય આવશે કોઈ ઘરાક આવશે ત્યારે એને આપણે વેચી દઈશું, હમણાં તું અહીંયા રોકા અમારી સાથે ઘરે, રોજે અહીંયા પેઢીએ આવજે અને અહીંયા જે કંઈ લેવડ દેવડ બધી થાય એમાં તું જોડે બેસજે, તને થોડું શીખવા મળશે। એમ કરીને તો મામાને ત્યાં રોકાયો, હીરા એણે પોતાની સાથે લઈને મૂક્યા। પછી તો પેઢી હોય એટલે આવી રીતે લેવડ દેવડ હીરા કે આ બધું થાય, એની સાથે એ પણ મામાની સાથે રહીને કામ કરતો થયો। થોડા દિવસ 1-5 મહિના થયા નહીં, હવે તો હીરાની પારખ થઈ ગઈ, ખબર પડવા માંડી સાચું ખોટું બધું। એટલે મામાએ પછી જાણ્યું કે હવે આને બધી ઓળખાણ થવા માંડી છે પાકું, એટલે એક દિવસ કીધું કે હવે આજે તું પહેલાં હીરા લઈ આવ્યો તો આપણે આજે કોઈ ઘરાક આવશે અને આપણે વેચી દઈશું। એટલે પેલો ભાણો
તો ઘરે ગયો અને હીરા લઈને આવ્યો. આજ તો એને ઉત્સાહ અને ઉમંગ હતો કે આજ તો મારા હીરા વેચાશે અને એમાંથી ખૂબ ધન આવશે અને સુખી થઈશું એમ. પણ એને થયું લાવ તો ખરો, રસ્તામાં જોઈ તો લો કે કેવા હીરા છે ને એની શું કિંમત આવશે, કારણ કે એને ખબર તો હવે પડવા માંડી હતી કે આ હીરાની કેટલી કિંમત થાય. એણે તો હાથમાં લીધા અને જોયા, પણ જોયા ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો ખોટા હીરા છે, આમાં તો કાંઈ છે, આમાંથી એક રૂપિયો આમાં કંઈ આવે એવું લાગતું નથી. એણે ત્યાંથી ત્યાંથી નાખી દીધા કચરામાં અને આવ્યા પેઢીએ. મામાએ પૂછ્યું કે કેવું લાવ્યા પેલા હીરા? અરે એ તો કોઈ હીરા હતા નહીં, એ તો ખોટા નંગ હતા, એટલે મેં એનું કાંઈ ઉપજેમ હતું નહીં, એટલે મેં તો એને ફેંકી દીધા. મામાએ કીધું મને તો ખબર હતી તું જ્યારે લઈને આવ્યો ત્યારે જ, પણ ત્યારે જ હું એ વાત તને કહેત તો તને સમજાત નહીં, તને એમ થાત કે આ તો મામાને પડાવી લેવા છે, તો મામાને કંઈક બીજી ઈચ્છા હશે, પણ તને ત્યારે વિશ્વાસ ના આવે એ વાત જો મેં તને કીધી હોત તો. એટલે તું અહીંયા આટલા દિવસ રોકાયો તે જોયા ને તે તારી જાતે જ તને ખબર પડી તો તે તારી જાતે જ નાખી દીધા એમ. ભગવાન, શાસ્ત્રો, મોટા સંતો એ આપણને ઘણું ઘણું સમજાવીને કે, પણ તોય જીવને એ વાત તો સમજાતી નથી. પછી જ્યારે દુઃખ આવે જગતમાંથી બધી બાજુથી અને કોઈ જગ્યાએ આમ દેખાય ને એક કરે ને તો બધી બાજુ દુઃખ જ ઊભા થાય, પરિવાર ને નોકરી ધંધા ને માણસો ને સગાઓ ને બધેથી જ્યારે દુઃખ દેખાય ત્યારે લાગે કે ઓહો આ બધો સંસાર તો દુઃખરૂપ જ છે, ક્યાંય સુખ લેવાનું સુખનું નામ નથી. બાકી શાસ્ત્રો તો કહે જ છે કે ભાઈ રેતી પીલો તેમાંથી કરોડ વર્ષ સુધી રેતી પીલો તેમાં તેલ ના નીકળે, એમાં જગતમાં ગમે એટલા સુખના અપેક્ષા રાખીને જગત પાછળ મથીશું એમાંથી ક્યારેય સુખ મળવાનું કોઈને મળ્યું જ નથી, પણ તોય જીવને એ વાત સમજાતી નથી. પણ જો યથાર્થ સમજણ પડી જાય તો છૂટે. એમ મહારાજ કે જેમ બાજીગર જે વખતે મનમાં જેવો સંકલ્પ કરે છે તેવી બાજી લોકોને દેખાડે છે, જેમ માટીમાં કાંઈ ઘાટ દેખાતો નથી પણ જ્યારે કુંભાર તેમાં ઘાટ ઘડે છે ત્યારે બધા ઘાટ દેખાય છે. આમ જુઓ તો માટીમાં કોઈ ઘાટ નથી, પણ કુંભારના હાથમાં આવે અને એને જેમ પ્રોસેસ કરવી ઘટે એમ ઘટે કરે અને ખૂંદે ને પછી ચાક પર ચડાવે ને પછી એની હાથે હાથની એની કળા કારીગરીથી જેવું બનાવવા ધારે, માટલું બનાવે તો માટલું ને માટલી ને ઠીકરા ને શું કહેવાય તાવડી ને જે બનાવું એ મતલબમાં માટીના દરેક પ્રકારના ઘાટના વાસણો એને જેવા બનાવવા ઘટે એ બનાવી શકે. કુંભાર તેમાં ઘાટ ઘડે છે ત્યારે બધા ઘાટ દેખાય છે, પરસ્પર એકબીજાના સંબંધથી અનંત રૂપો થઈ આવે છે. જ્યારે ઉત્પત્તિનો સમય હોય ત્યારે બધું ઉપજે છે અને જ્યારે પ્રલયનો સમય હોય ત્યારે બધું નાશ પામે છે. જ્યારે ઉત્પત્તિનો સમય હોય ત્યારે માયામાંથી જ બધું આખું જગત ઉપજે છે અને પાછું જ્યારે પ્રલયનો સમય થાય ત્યારે બધું નાશ પામે છે. પરસ્પર સંયોગ કે વિયોગ વિના ઉત્પત્તિ કે વિનાશ કાંઈ થતું નથી. જ્યારે બધાય પરિબળોનું પરસ્પર સંયોગ થાય ત્યારે એનું સર્જન થાય અને જ્યારે બધું વિયોગ થાય છૂટું પડે ત્યારે પાછો વિસર્જન ને વિનાશ થાય. જ્યાં જેવું કાર્ય ત્યાં તેવે પ્રકારે ઈશ્વર તેવી દ્રષ્ટિ કહેતા વિચાર કરે છે. જ્યાં જેવું કાર્ય કરવું ઘટે ત્યાં ભગવાન એવો સંકલ્પ કરે એટલે એ રૂપે કાર્ય માયા કરે છે. આ અંગેનો જ્યારે ઘણો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેનો પાસ બેસે છે કહેતા ઘેડ બેસે છે. જ્યારે તેની ઘેડ બેસે ત્યારે જે જેવું હોય તે તેવું દેખાય આવે છે. આ વાત તો આપણે સાંભળી લીધી કે ભાઈ માયા આમ છે ને તુચ્છ છે ને દુઃખરૂપ છે ને જડ છે ને ચિત્ત છે ને અનંત પ્રકારના મમત્વ ને અહમ એમાં ભર્યું છે, પ્રપંચો ભર્યા છે. પણ એકવાર વાત વાંચી કે એકવાર સાંભળી એનાથી કંઈ આપણા અંતરમાં દ્રઢ કે ઉતરતી નથી. મહારાજ કે આ કોને કહે છે? દરબાર મૂળું ખાચર જીવા ખાચરના ભાઈ, એણે પ્રશ્ન પૂછ્યો એટલે સભામાં બધાય બેઠા છે. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને સંભળાવે છે મહારાજ આ વાત કહે છે. મહારાજ કે આ અંગેનો જ્યારે ઘણો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેનો પાસ બેસે છે. એકવાર વાત સાંભળવાથી કે કરવાથી કે જીવમાં ઉતરતી નથી, એ વાતનું સતત જગતને જોઈએ એટલે તરત એના નાશવંતપણાનું અનુસંધાન આવે.
કોઈ પણ સારામાં સારું જોવો તો એના તરત આપણને એવો વિચાર થાય કે આ તો આજથી પહેલાં 100 વર્ષ પહેલાં હતું ને આજથી 100, 200, 500 વર્ષ પછી રહેવાનું નથી. આ ગમે એટલું સુખ દેખાય છે, સુખ મને વાસ્તવિક સુખ આપનારું નથી. અંતે તો મને નરક ચોરાશે ને લક ચોરાશે ને યમ યાતના સુધી પહોંચાડનારું છે, મને ભગવાન સુધી કે મોક્ષને અપાવનારું નથી. અને ગમે એટલું સારું હશે આ જગતનું, ભગવાન જેવું તો કાંઈ નથી. ગમે એટલું રૂડું રૂપાળું કે જે કંઈ ગમે એટલું આપણને સુખરૂપ દેખાતું હશે, પણ અંતે તો એ દુઃખરૂપ જ છે. અને ભગવાનની આગળ તો એ કશું જ એની કોઈ વેલ્યુ નથી. એમ સતત એનું ચિંતન, કોઈ પણ આપણને ગમતી વસ્તુને જોઈને સતત એનો વિચાર, આવો જે વિચાર એ વારંવાર કરે. મહારાજ વચનાવતમાં કીધું કે આ જગતની અંદર નહીં અનંત કોટી બ્રહ્માંડમાં આ ભગવાનનું જેવું રૂપ છે એવું કોઈ રૂપ નથી, ભગવાનનો જેવો શબ્દ છે એવો કોઈ શબ્દ નથી જેને એને ઉપમા દેવાય, ભગવાનનો જેવો સ્પર્શ છે એવો જગતમાં કોઈ સ્પર્શ નથી, ભગવાનનો જેવો ગંધ છે એવો જગતનો કોઈ ગંધ નથી. એટલે અને ભગવાનના તો એક જ વિષયમાં પંચ વિષયનું સુખ ભગવાનના મૂર્તિમાં પ્રાપ્ત થાય છે, જગતના વિષયમાં તો એક વિષયમાં એક જ વસ્તુનું સુખ મળે. અને એ રીતે પાછું થોડી વાર સુખ ને પાછળ તો દુઃખ જ હોય, પણ ભગવાન તો સર્વે સુખના નિધિ છે. આ અંગેનો મહારાજ કે ઘણો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેનો પાશ બેસે છે, કહેતા ઘેડ બેસે છે. તો યથાર્થ રૂપમાં તો તરત નથી જ અનુભવાતું, કેટલોય અભ્યાસ, એકવાર વાત વાંચી સાંભળીવાથી નહીં પણ એનું સતત મનન ચિંતન, એને જોઈએ જગતનું વસ્તુ ત્યારે તરત આ મહારાજની વાતને વિચારીએ, ભગવાનના સુખપણાને વિચારીએ અને જગતના નાશવંતને દુઃખપણાને વિચારીએ, એનો સતત અભ્યાસ એક્સરસાઇઝ. આ જેમ સૈનિકો હોય કે મિલિટરીના માણસો હોય, એને ભલે કંઈ રોજે લડવાનું કોઈ યુદ્ધ ના હોય, યુદ્ધ તો કેટલા એવા હોય કે આખી જિંદગીમાં એક યુદ્ધ ના લડ્યા હોય તો રિટાયર્ડ થઈ આવી ગયા હોય બરાબર, તો એને જ્યાં સુધી આર્મીમાં રહે ત્યાં સુધી નિત્યની પ્રેક્ટિસ તો કરવાની જ, એની એક્સરસાઇઝ તો કરવી જ પડે. એને કેટલી હાર્ડ હોય એ લોકોની, તો આપણે ખાલી ક્યારેક કોઈક થોડીક જોઈ હોય તોય ખબર પડે કે આ કેટલી એ લોકોની કરવાની, અને કેટલા તો આટલી પ્રેક્ટિસ આખી જિંદગી કરી હોય તો યુદ્ધ કરવાનો એક વાર ચાન્સય ના આવ્યો હોય તોય કરવું, તો કારણ કે જ્યારે સમય આવે ને જરૂર પડે ત્યારે જો કર્યું હોય તો કામ લાગે, નહીતર એનું કર્યું જ ના હોય કે ભાઈ ક્યાં જરૂર પડે, જ્યારે જશે ત્યારે જોશું તો થાય તો ત્યારે પછી કાંઈ થાય નહીં. બધા પછી મોક ડ્રિલ કરે ને પ્રેક્ટિસ, ભાઈ એવી પ્રકારનું, ભાઈ આવું પ્રકારનું યુદ્ધ થશે તો કેવું, એવી પ્રકારની સિચ્યુએશન ટેમ્પરરી ઊભી કરે ને એમાંથી હામ હામે પ્રેક્ટિસ કરે. એમ સતત એનો જે અભ્યાસ છે તો એનો પાશ, મહારાજ કે સતત અભ્યાસ કરવામાં આવે ત્યારે એનો પાશ બેસે. તોય યથાર્થ તો નહીં, પાશ કોને બેઠો કહેવાય, કે કોઈ વસ્તુ બીજી છે પણ એમાં ગંધ, આપણે ઘણીવાર તમે ફ્રીજમાં જુઓ તો દૂધ ખુલ્લું હોય તો બીજી શાકભાજીની કે બીજી ગંધ દૂધમાં આવી જાય તો આપણે શું કે આમાં પાની આનો પાશ લાગી ગયો છે એમ, જોડે પડ્યું હતું ને એટલે. પણ યથાર્થ કંઈ દૂધ હોય ફ્રૂટ તો નથી થઈ જતું, દૂધ તો દૂધ જ રહે છે, એટલે થોડી એનો પાશ લાગ્યો છે તેની ગંધ આવે છે. એમ સતત અભ્યાસ કરે તો એનો પાશ બેસે, પણ યથાર્થ તો પછી એને કેટલું પરિપક્વ થાય ત્યારે થાય. પણ આપણે તો ખાલી અભ્યાસ જ ના હોય, ખાલી એકવાર સાંભળ્યું ને ગયું તો પછી એનાથી કંઈ અસર થાય નહીં. પણ મહારાજનો કહેવાનો મતલબ એવો છે કે આ વાતનો સતત અભ્યાસ કરતો રહેવો પડે, જગતના નાશવંતપણાનો અને ભગવાનના સુખરૂપપણાનો એનો સતત અભ્યાસ કરીએ. જગતની કોઈ પણ વસ્તુ પદાર્થ જોઈએ ત્યારે એના નાશવંતપણાનો વિચાર અને ભગવાનના સુખરૂપપણાનો વિચાર, એ બંને વિચાર સતત હોય તો એની ઘેડ બેસે, ત્યારે જ જે જેવું હોય તે તેવું દેખાય આવે છે, ત્યાં વિના દેખાતું નથી. અભ્યાસ કરે બિન કોટી કાલા, કોઉ બાત ન દેખાવે તત્કાલા. અભ્યાસ કરે બિન કોટી કાલા, કોઉ બાત ન દેખાવે તત્કાલા. અભ્યાસ કરે બિન જન કો સબ હો, અભ્યાસ કરે બિન જન કો સબ હો, સબહી બાત દેખની હે અબહુ.
सब ही बात देखनी है अबहु। महाराज के करोड़ों वर्ष नो समय बीते अभ्यास करे विन कोटी काला, करोड़ों समय नो वर्ष नो समय बीते तो पण अभ्यास कर्या विना कोई बात तत्काल देखाती नथी। अत्यारे तो बधा लोकोने अभ्यास कर्या विना ज बधी बाबत देखवी छे। लो अभ्यास करे विना जनकू सबहु, सब ही बात देखनी है अबहु। अत्यारना माणस ने हूँ छे अभ्यास कर्या विना कहता प्रेक्टिस एक्सरसाइज कर्या विना बधी ज बात ने जोवी छे, सिद्ध करवी छे। कहता करवू नथी सीधुनु फल जोईए छे, पण एम तो बनवा जोग नथी। कोई पण बाबत एनी सिद्धि एनी अभ्यास कर्या विना थती नथी। का लोकनी आवडत कंईक मेळवी होय तो ए केटलो अभ्यास करवो पड़े एक बाबतनो, कोई संगीतनो वाद्य शीखवू होय एक साधन तो ए केटली एनी पाछळनी केटली मेहनत। जे आ जगतना कोईक माणसो प्रख्यात कहेवा तो आखो दिवस सवारथी आज एमां ज मंड्या होय त्यारे ए एमां थोड़ू घणू ए आगळ जई शकता होय, એટલું શીખ્યા હોય તોય પાછા રોજનું એને કરવું પડે તો જ એવું ને એવું કાયમ ટકી રહે પાછું, કે એકવાર શીખી લીધા ને પછી છોડી દે તો ભાઈ કે હવે જ્યારે જરૂર પડશે જ્યારે વગાડશું તો પાછું કામ લાગે નહીં। મહારાજ કે કરોડો વર્ષનો સમય વીતે તો પણ અભ્યાસ કર્યા વિના કોઈ વાત તત્કાળ દેખાતી નથી। જો ભગવાન આપણે સત્સંગના માર્ગે ચાલ્યા છીએ તો સત્સંગના માર્ગે પણ સત્સંગમાં આપણે જેવું થવું છે, ભગવાનના સારા ભક્ત થવું છે, મહારાજની મૂર્તિનું સુખ લેવું છે, ભગવાનને મોટાને રાજી કરવા છે, તો એ માર્ગનો પણ આપણને સતત અભ્યાસ કરવો પડે। એ એનો મહિમા, એને રાજી કરવાના વિચારો, એવા સંતો ભક્તોના ચરિત્રો, એનો વિચાર, એનો મહિમા, એ માર્ગે ચાલવાની તમન્ના, એ માર્ગેનો પ્રયત્ન, એ સતત હોય તો જ એ વસ્તુ સિદ્ધ થાય, નહીંતર તો વાત સાંભળવીને પછી પૂરું તો એમાંથી કંઈ ના વળે। પણ એને પ્રેક્ટિકલ જીવનમાં ઉતારવી પડે, બાકી ખાલી વિચાર કરે તો કરોડો વર્ષનો સમય વીતે તો પણ અભ્યાસ કર્યા વિના કોઈ વાત તત્કાળ દેખાતી નથી। અત્યારે તો બધા લોકોને અભ્યાસ કર્યા વિના જ બધી બાબત દેખવી છે મહારાજ કે, કરવું નથી પણ સીધું સિદ્ધાય જોઈએ છે। તે બધાને બધી વાત ક્યાંથી દેખાય? જેટલો અભ્યાસ કરે તેટલી દેખાય। આ લોકની અંદર પણ આપણે બધાએ જાણીએ છીએ કોઈ વસ્તુની સિદ્ધિ મેળવવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે, એમનામ તો આ લોકની પણ સિદ્ધિ નથી મળતી। આ લોકના તમે જો તો જે કોઈ જગતના કોઈ જે તે ગેમ સ્પોર્ટ્સમાં પ્લેયરો હોય તો એ પ્લેયર હોય તે કેટલો રાત દિવસ બધું છોડીને એની પાછળ મથીને ગાંડા થઈને પડ્યા હોય ત્યારે એ માર્ગની થોડી સિદ્ધિ મેળવી શકતા હોય, તો ભગવાનનો માર્ગ તો કંઈ હાવ સામાન્ય નથી। જગતની વાત અને જગતનું કાર્ય પણ અભ્યાસ વિના સિદ્ધ ન થતું હોય તો આધ્યાત્મિક માર્ગ તો અભ્યાસ વિના સિદ્ધ થતો જ નથી। આ જગતની અંદર કહેવાતા આપણે કહીએ છીએ, અહીંયા આપણો આ ન્યૂજર્સીમાં જે એડિસન જે પેલો વૈજ્ઞાનિક થયો તો એણે ખાલી લાઇટના બલ્બની શોધ કરવા માટે કેટલા લાખો પ્રયોગો કર્યા, ત્યારે માંડ એકવાર બલ્બ હળગ્યો તો એને બલ્બની શોધ થઈ તો આજે આખી દુનિયા પ્રકાશિત। પણ એ કહેતા ને એક વાર કર્યો ને બે વાર કર્યો ને પાંચ વાર ને દસ વાર પછી કે આમાં કંઈ થાય નહીં, આ મૂકો એક બાજુ, એમ કરીને મૂકી દીધું હોત તો ના થાત। પણ કહેવાય કે લાખો પ્રયોગો કર્યા ત્યારે માંડ એકવાર સફળ થયા ને બલ્બ હળગ્યો, અને એણે એ માર્ગની પ્રેક્ટિસ કરી છે। એટલે તમે આપણા મેડિકલ રિપોર્ટો હોય, કોઈ MRI કરે ને કોઈ એક્સરે કરે ને કોઈ જે કંઈ કરે, પણ ડૉક્ટર જો આમ એના હાથમાં લે અને એક સામાન્ય માણસ લે, આપણે જોઈએ તો આપણને લાગે કે આમાં તો શું છે કંઈ ખબર પડે નહીં, પણ ડૉક્ટર જોવે તો એને આખું એ કાગળ વાંચે પણ એને આખું આખું સ્થૂળ બોડી કેવું છે ને કેમ છે બધું એને અંદર આખું એમ દેખાય, બરાબર, કારણ કે એને એ માર્ગનો અભ્યાસ છે। પણ અભ્યાસ ના હોય ને બીજો માણસ જોયો તો આમાં શું છે, એને તો કાગળ જ લાગે। એમ જે માર્ગની જેટલી મહેનત કરે છે એને એટલી એમાં સિદ્ધિ મળે છે, એમ આપણે આધ્યાત્મિક માર્ગમાં પણ ભગવાનને રાજી કરવા છે, મોટા સત્પુરુષને રાજી કરવા છે, મહારાજને મોટાને ગમે એવા એકાંતિક ભક્ત સંત થવું છે તો આપણે પણ એ માર્ગનો અભ્યાસ કરવો પડે, મહેનત કરવી પડે। વિના અભ્યાસે એમનામ સિદ્ધિ મેળવી લઉં, એમનામ બધું જ ભગવાનને મોટા કૃપા વરસાવી દે ને બધું જ થઈ જાય તો એમ તો થતું નથી, એનો પુરુષ પ્રયત્ન તો કરવો જ પડે છે। મહારાજ પણ
વચનામૃતમાં એ વાત મધ્યનું 12મું વચનામૃત મહારાજ કે ભગવાનને રાજી કરવાના કલ્યાણના અનેક સાધનો છે પણ એ મધ્ય મહારાજ કે પુરુષ પ્રયત્નરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પુરુષ પ્રયત્નરૂપી સાધનને વિશે આવે છે. પણ અત્યારે જીવને પુરુષ પ્રયત્ન કરવો નથી એમનામ બધું જોઈએ છે. એટલે મારે ને તમારે, મહારાજ પણ વચનાવતમાં કહે છે, માટે પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વે સાધન થકી મોટું સાધન છે. મધ્યના 12મામાં મહારાજે પુરુષ પ્રયત્ન પણ કહેવાનો કે પુરુષ પ્રયત્ન કરીને આપણે બળ સાધનનું નહીં, મારા પ્રયત્નનું નહીં, પણ હું કરું છું એ મહારાજને મોટાને રાજી કરવા કરું. એવા ભાવથી જે કરે તો ભગવાનને મોટાના રાજીપાથી પછી કાર્ય થાય, પણ કરવું તો પડે જ, વિના કરે બેઠા બેઠા થતું નથી. જે માણસને જે વસ્તુમાં જેવી રુચિ હોય તેવું તેમાં ચિત્ત પરોવે છે. જો રુચિનું ગમે ઉમળી જાય તો આપણું આમ ગમે એટલું અઘરું હોય તો આપણને એમાં, ઘણા છોકરાઓને જુઓ તો એનું મિકેનિકલ માઇન્ડ હોય તો તમે આમ કંઈક આમ એવી વસ્તુ આવે તો આમ રસથી એ કરશે, જો ભાઈ મેથ્સનું આવશે તો એમાં એને આમ કંટાળો આવશે કે આ બધું શું. એમ આપણા જે ગરીબક જ છે, એમનો છોકરો 12 કે 11 કે 12 સુધી ભણ્યો, પછી હોશિયાર, બધું ગ્રેડ સારામાં સારા લાવતો, તો ભણવાનું છોડી દીધું. ભગતને પૂછ્યું, કેમ ભગત આટલી નાની ઉંમરમાં 12 પછી છોડી દીધું ભણવાનું? દાખલે કે એ કહે છે કે હવે મારે ભણવું નથી. તો શું કરે? દાખલે કે મિકેનિકલ ને, એટલે ગાડીની કંપનીમાં, ગાડીઓની કંપનીમાં જોબ કરે છે. શું કરે? દાખલે કે આખું ગાડીનું એન્જિન બનાવી નાખે, કે નાની જૂની ગાડી લે અને એમાં આખું એન્જિન જાતે કંઈક ખાવ, કોઈક બીજી જે ગાર્બેજ થવાની ગાડી હોય એનું એન્જિન લઈને એમાં નાખી નાખી સરસ સારી કરીને જે લીધું એના કરતાં 2-3 ગણી પ્રાઇઝમાં વેચી દે છે. એ કે ભાઈ મારે હું કે ભણીને એ નોકરી ધંધા કરીને પછી 5 વર્ષ પછી જમાવ, એના કરતાં હું અત્યારથી જ કમાઈ લઉં છું. એટલે એનું માઇન્ડ એમાં વધારે ચાલતું હોય અને પછી બીજું કરો તો એને ગમે. એટલે માણસને જેમાં રુચિ હોય, મહારાજ કે જે માણસને જે વસ્તુમાં જેવી રુચિ હોય તેવું તેમાં ચિત્ત પરોવે છે. જો રુચિનું આવે તો માણસ એમાં રસથી કામ કરે, પણ રુચિનું ના હોય તો એને પછી ગમે એટલું કહો તો એમાં એનું મન લાગે નહીં, અને તેનો અભ્યાસ કરવામાં તત્પર થઈને તેમાં લાગી જાય છે. એમાં જો કંઈક નવું આવે તો એને તરત આમ ડિટેલથી જાણવા એને પ્રયત્ન કરે કે આમાં કેવું, આમ કેમ હશે ને પેલું કેમ હશે. જે તે માર્ગનો, સંગીતનો માર્ગનો હશે તો એને કંઈક નવો રાગ આ તે હું, કોઈક સ્પોર્ટ્સનો માણસ હશે તો એને એ માર્ગનું, જે તે માર્ગનો સાયન્ટિસ્ટ હશે તો સાયન્ટિસ્ટના માર્ગનું, આધ્યાત્મિકમાં કોઈક હશે તો એને આધ્યાત્મિક માર્ગનું કંઈક નવું, ભગવાનનું ચરિત્ર કંઈક વાત કે કંઈક આ, તો એમાં એટલો ઇન્ટરેસ્ટથી કરશે. જે અભ્યાસ અપાર કઠણ હોય પરંતુ તે જો રુચિકર હોય તો તેને બધા માણસો અતિશય કરે છે. બહુ કઠણ વસ્તુ હોય પણ જો એ રુચિની હોય, ગમતી હોય, તો માણસ એમાં ઓતપ્રોત થઈને કામ કરે છે. કેમ જે મનપસંદ અભ્યાસ કોઈને કઠણ પડતો નથી, માટે સૌ કોઈ મનપસંદ અભ્યાસ તો મરતા સુધી કર્યા જ કરે છે. તેથી એવો અભ્યાસ સૌજનો અતિશય રુચિથી કર્યા જ કરે છે. મનપસંદ વાતમાં બધાને ગમે, પણ મનને ન ગમતું હોય, એટલે જીવનું એવું મેં કીધું ને કે ઘણીવાર આપણે જો વોક કરવું હોય તો આપણે 5 માઇલ 10 માઇલ કરી નાખશું, પણ કોઈક કહેશે કે ભાઈ પેલું એટલું ત્યાંથી દૂરથી લઈ આવો તો આપણે જવું હશે તો અઘરું પડશે. એટલે જગતના માર્ગમાં જેને જેમાં રુચિ જાગે છે, આપણે જુઓ તો કેટલાય વૈજ્ઞાનિકો એવા થશે કે જે આ લોકનું સંશોધન કરવામાં એટલા લાગી ગયા હોય કે એને ભૂખ તરસ ખાવું પીવું બધું ભૂલી જાય, સંસાર એના પુત્ર પત્ની બધા સંબંધોને ખબર ના રહે કે શું કરવાનું છે. સંસ્કૃતમાં એવા પંડિતો થઈ ગયા કે જે શાસ્ત્રો લખવા બેઠા હતા પંડિતો હમણાંના, એટલે 200 વર્ષ પહેલાંના 300 વર્ષ, કે લખતા એને કેટલા વર્ષ પછી તો એને પુત્ર કે પત્નીઓને યાર એને વાતચીત થઈ હોય કે ખબર પડી હોય, એટલે એવા એમાં એકતાર થઈ ગયા હોય ત્યારે જે વસ્તુની સિદ્ધિ એ લોકો મેળવતા હોય. પણ જેને ગમતું મળે ત્યારે એમાં માણસ ચોંટી જાય, પણ બીજું રુચિની બહારનું મળે તો એને તરત કંટાળો આવે છે. માટે ભગવાનના માર્ગમાં આપણે રુચિ કેળવી અને એમાં જો અભ્યાસ કરીશું તો આપણું જે આધ્યાત્મિક કલ્યાણરૂપ આપણું જે સાધન સિદ્ધ, આપણું જે સિદ્ધ કરવાનું છે એ માર્ગે
આપણે સહેલાઈથી પહોંચી શકીએ અને એ માર્ગનો અભ્યાસ કરવા લાગીએ તો માણસ માત્રમાં વિપ્ર સૌથી શ્રેષ્ઠ કહેવાય છે, પરંતુ તેમને લોભની આસક્તિથી પોતાનો ધર્મ તજી દીધો છે. મોટા મોટા સારા વિદ્વાનો પણ ધર્મ કરતાં ધનને અધિક માનવા લાગ્યા છે અને આત્મામાં દેહાધ્યાસ કરી બેઠા છે. જેટલા અનર્થ છે, જેટલો અધર્મ છે, બ્રહ્માંડના પાપ માત્ર, દુષ્કર્મ માત્ર, તે સર્વે ધનમાં નિવાસ કરીને રહે છે. હવે મહારાજ આગળ વાત કરતા કહે છે, માણસ માત્રમાં વિપ્ર સૌથી શ્રેષ્ઠ કહેવાય. દરેકનું કાર્ય અલગ અલગ હતું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ તે કાર્યો કરતા. બ્રાહ્મણોનું કાર્ય વેદોનું અધ્યયન કરવું અને બીજાને કરાવવું, શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને બીજાને કરાવવો, એનું કાર્ય હતું અને એમાં જ એને આજીવિકા ચાલતી ને એમાં જ એને ભરણ પોષણ પૂરું થતું. પરંતુ વિપ્ર લોભને લીધે આસક્તિથી એણે પોતાનો ધર્મ છોડી દીધો અને બીજું કામ મીંડા કરવા લોભને કારણે. અને મોટા મોટા સારા વિદ્વાનો પણ ધર્મ કરતાં ધનને અધિક માનવા લાગ્યા. બાકી ધર્મ એ જેનું જીવન હોય, ધર્મને છોડવા કરતાં પ્રાણને છોડવા જેને વાલા હોય, એવો જે હોય એ ધર્મ પાળી શકે. એટલે ધર્મ કરતાં વિપ્રો બધાએ ધનને અધિક માનવા લાગ્યા, પૈસાને ધર્મ કરતાં અધિક માનવા લાગ્યા અને આત્મામાં દેહાધ્યાસ કરી બેઠા. એટલે આ દેહ એ જ હું છું, એના સુખ દુઃખ એ જ મારા સુખ દુઃખ, એ જ મનાઈ ગયું જીવને. એટલે એના કારણે શું થાય છે, જેટલા અનર્થ છે ભગવાન કે જેટલો અધર્મ છે, બ્રહ્માંડના પાપ માત્ર, દુષ્કર્મ માત્ર, તે સર્વે ધનમાં નિવાસ કરીને રહે છે. પંડિત માત્ર જાણે છે કે ધનમાં બધા જ દોષ રહ્યા છે અને ધર્મ પાળવામાં અપાર પુણ્ય ફળ રહ્યું છે જેનો કોઈ અંત નથી એમ પણ જાણે છે. કોનો? કે ધર્મ પાળવાથી જે અપાર પુણ્ય મળે છે એનો કોઈ અંત નથી એમ બધાએ જાણે છે, છતાં તેઓ અપાર પુણ્ય ફળનો લોભ તજી દઈને અત્યારે ધનમાં અનુરાગ કરીને આસક્ત થઈ ગયા છે. ધનમાં પાપ માત્ર રહ્યા છે. જ્યાં ધન વધારે ત્યાં એટલું જો, એટલે જગતનામાં બહુ પૈસાવાળા હોય ને ભગવાનનું ભજન કરે, ભગવાનના જ માર્ગે વાપરે એવા તો જીવ કેટલા હોય. જો જીવને ગુણાતન સંખ્યા ને કે સારી મેળીને રૂપવાન સ્ત્રી એ મળે તો ગ્રહસ્થને બંધન કરનારા છે, મારે ગુણાતન સ્વામી વાતોમાં કીધું. એટલે આપણને જે આપણને ભગવાને આપ્યું છે, સ્વામી કીધું ને, આપણી પાત્રતા કરતાં ઘણું આપ્યું છે એવું માનીએ તો જ એમાં આપણને સુખ રહે, નહીંતર આપણે હજી વધારે ને વધારે આશા અને અપેક્ષાઓ બાંધીએ તો એના કારણે ભગવાન ગૌણ થાય ને પેલા માટેના જ વિચારો ને એ જ માટે ન કરવાનું કરવાના સંકલ્પો જીવને થાય લોભને કારણે. એટલે તો આપણા પૂજપાદ ગુરુજીનું એવું કેવું કે જેટલું હોય એના કરતાં કામ વધારે હોય, આવક કરતાં સત્સંગના કાર્યો વધારે રાખવાના, એટલે ક્યારેય ભેગું થાય જ નહીં, ખાડો જ રહે, ખાડો જ દેખાય કાયમ. એટલે મોટા મોટા ભગવાનને મોટાની રીત એવી હોય કે ક્યાંય ભેગું ન કરવાનું. એટલે પંડિત માત્ર બધા જીવો જાણે છે, પંડિતો તો જાણે છે શાસ્ત્રોમાં કે સાચું શું, ખોટું શું, ધર્મ શું, અધર્મ શું, કા કરવાથી પાપ થાય, આ કરવાથી પુણ્ય થાય, તોય તેમ છતાં અપાર પુણ્ય ફળનો લોભ તજી દઈને અત્યારે ધનમાં અનુરાગ કરીને આસક્ત થઈ ગયા છે. ધનરૂપી ફળ મળવું તે દુર્લભ છે એમ માનીને એક તાનથી તત્પરતાથી ધન સંપાદન કરવા લાગી ગયા છે. જે બ્રાહ્મણોની આખી રીતભાત જુદી હતી, સમાજને માર્ગદર્શન આપીને બધાને ધર્મના માર્ગમાં રાખવાની હતી, એ જ ધર્મને છોડીને ધન પાછળ લાગે ત્યારે બીજાની શું દશા થાય. જે બધાને આધારસ્તંભ છે, જે બધાને દીવાદાંડી રૂપ છે, કારણ કે બ્રાહ્મણ છે એ સમાજનું ઘડતર કરનાર છે, એનું જીવન શ્રેષ્ઠ હોય અને એની પાસે ત્રણેય વર્ગના બધા એની પાસે આવીને ભણે, શિક્ષા મેળવે, સંસ્કાર મેળવે, એ જેવું જ્ઞાન આપે, જેવી શિક્ષા આપે, એવી આખા સમાજમાં પ્રવર્તે. પણ બ્રાહ્મણો જ ધનને જ દુર્લભ ગણીને એમાં આસક્ત થઈને એક તાનથી તત્પરતાથી ધન સંપાદન કરવા લાગી ગયા છે અને આજે આપણને દેખાય એવું.
અને ગુરુજી ઘણીવાર આપણને કથા સંભળાવે છે પેલા પાપના બાપની, કે પેલા પંડિતજી કાશીમાં જઈને બધું ભણી આવ્યા, ચાર વેદ ને પુરાણ ને બધું ઘરે આવ્યા, અને પત્ની આરે નાની નાની વાતમાં કંકાસ કર્યા કરે, એટલે એની પત્ની કે તમે આટલું બધું કાશીમાં ભણીને આવ્યા પણ એક વસ્તુ ભણીને આવ્યા, કે શું? કે પાપનો બાપ ભણ્યો. તો કે ભાઈ પાપનો બાપ તો કંઈ આવતો હશે, ગુરુજીની મુખે આપણે વાત આખી વિસ્તારથી સાંભળી છે એટલે આપણે કરતા નથી. પછી ગયા ને પેલી 100 રૂપિયાના લોભને ખાતર એક વેશ્યાના હાથનું ખાવા, બ્રાહ્મણ હતો તો એ તૈયાર થઈ ગયો, પણ પેલી વેશ્યાને તો અભડાવો નહોતો ને એક લાફો મારીને કીધું કે આજ પાપનો બાપ, એટલે વેશ્યા ભણાવ્યો પાપનો બાપ પેલા ભૂદેવને. એટલે એવું છે, દેહાત્માભિમાનનો સતત અભ્યાસ રહેતો હોવાથી બધાની બુદ્ધિ વિપરીત થઈ ગઈ છે, અને ધનને માટે થઈને ચંડાળ સુધીના લોકોની સાથે વ્યવહાર કરે છે. માણસ ધનને માટે ચાંડાળ સુધીના માણસ સાથે વ્યવહાર કરે છે, કહેતા જેનું આખું આચરણ જીવન બધું જ ભ્રષ્ટ હોય, કોઈ અમાર એ ના હોય તો એની માટે એની સાથે બધી પ્રકારના વ્યવહાર કરે છે. અત્યંત ગરજું થઈને નોકરી કરે છે અને તેને દુર્લભમાં દુર્લભ માને છે. પૈસા માટે માણસ જેવો ગરીબ થાય છે, જેવો ગરજું થાય છે, એવો મોક્ષ માટે કલ્યાણ માટે ભગવાન મોટા સત્પુરુષ સંતો ભક્તોની આગળ જીવ ગરજુ થઈ શકતો નથી. આ દેશમાં તો જે આપણને અહીં બધે જ છે, તો જ્યાં કોઈ સારું જેને કંઈ ના મળતું હોય, કોઈ નોકરી આપતો હોય ને પછી ગમે એટલું આમ ખીજાતો હોય ને કરતો હોય, તો એ માણસ ત્યાં ગરજુ થઈને કરે છે, કારણ કે એણે ધનને દુર્લભ માન્યું છે. બધું મળે પણ આ મળે જેમ, ભલે થોડું ઘણું સાંભળવું પડે તો એ સાંભળીને અહીંયા કરીએ. ઘણી ભારે ધનની રૂચિ થવાથી તેની નજરમાં લગારે દોષ દેખાતા નથી, અધર્મને ધર્મરૂપ માનવા લાગ્યા અને ધર્મને અધર્મરૂપ કૂવો માનવા લાગ્યા. ધનને કારણે માણસની કેવી વૃત્તિ થઈ જાય? અધર્મને ધર્મરૂપ માનવા લાગ્યા, જે ખોટું છે અને સાચું માને, અને જે ધર્મને અધર્મરૂપ કૂવો માનવા લાગ્યા. ધર્મને શું માને? અધર્મનો કૂવો. એમ આખી માણસની બુદ્ધિ વિપરીત થઈ જાય. જો ભગવાનને સત્સંગ ગૌણ થઈ જાય ને જગત પ્રધાન થઈ જાય, જગતના ધન પ્રધાન થઈ જાય ને ધનની માટે જ માણસ સવારથી હાંજ સુધી એની પાછળ જ મથ્યો રહે, અને ભગવાનનું પૂજા કરવાનો સત્સંગનો કથાનો ટાઈમ પણ ના રહે. પૂછે ભગત કથા સાંભળો છો? સ્વામી ટાઈમ જ મળતો નથી. એટલા બીજી હોઈએ, સવારે 6 વાગે તો જવાનું ને સાંજે 12 વાગે આવીએ છીએ, હુવા 8 વાગે 10 વાગે આવીએ છીએ, તરત સુઈ જઈએ છીએ, પણ એટલું બધું પણ નહીં. ભગવાનને સત્સંગ આપણા જીવમાંથી હાવ એના માટેનો ટાઈમ જ ના મળે, અને ધન માટે 14-14, 15-15 કલાક એના પાછળ મથવું, અને ભગવાનને સત્સંગ કરવા માટે આપણે ટાઈમ ન કાઢી શકીએ, તો આપણું મનુષ્ય જીવન મળ્યાનો કોઈ આપણે એનો લાભ લીધો ગણાય નહીં. પણ એ બધું ક્યારે થાય? કે પછી જ્યારે ધન પાછળ અતિ આસક્તિ ને એના માટેની અતિ મથામણ એ આપણને અધર્મને પણ ધર્મરૂપ ગણાવી દે. અધર્મ હોય તો આપણને સાચું જ લાગે, આ કંઈ વાંધો નહીં, આમાં શું થઈ જવાનું, ખોટું કરો ને મળે જ છે ને એમ માનીને ખોટું હોય તો એ માણસ કરવા લાગે, અને ધર્મને અધર્મરૂપ માનવા લાગે કે આ બધું શું, આ નાની નાની વાતમાં આમ કરવાનું, નામ નહીં કરવાનું, આમાં શું થઈ જવાનું છે, એમ કરીને એને બધું જતું કરે અને ખોટું બધું લેતો જાય. સૌ પહેલાં વિપ્રોની બુદ્ધિ એવી થઈ, અને તે પછી બીજી પ્રજા અને રાજાની પણ બુદ્ધિ તેવી થઈ ગઈ. મહારાજ કે પહેલાં બ્રાહ્મણોની વૃત્તિ બગડી, બુદ્ધિ બગડી, પછી એના કારણે સમાજમાં પણ એવું જ થયું, અને પછી એટલે માણસને શું થઈ જાય? અધર્મને ધર્મનો કૂવો માનવા લાગે, એટલે શું થઈ જાય? ધર્મ પાળવાથી ક્યારેય સુખી થવાય જ નહીં, આવી ખોટી પછી માણસ માન્યતા બેસી જાય, અને પછી એમ કે ખોટું કરવું જ પડે આ લોકોમાં, આમ માનીને ખોટું જ કર્યા કરે. એટલે મહારાજ કે પહેલા વિપ્રોની બુદ્ધિ બગડી એવી થઈ, અને પછી બીજી પ્રજા અને રાજાની પણ બુદ્ધિ તેવી થઈ ગઈ. તેમ થવાથી બધા દૈવતનો નાશ થઈ ગયો. આવું થવામાં કારણે બધા દૈવતનો નાશ થઈ ગયો. દિવ્યપણું બધું જતું રહ્યું. તેજસ્વીતા, ધર્મવાન, ચારિત્ર્યવાન જે જીવનો હતા એ બધા ખલાસ થઈ ગયા. બધા માણસો ધન સત્તાને માનને માટે મંડી પડ્યા, અને કુત્સિત ફળ મેળવવાનો અભ્યાસ કરવા લાગ્યા છે. મહારાજ કહે છે કુત્સિત ફળ એટલે નિંદિત ફળ, જેમાં કોઈ સુખ નથી, જેમાં કોઈ
જેમાં અંત્યનું ફળ દુઃખરૂપ જ છે એવા વસ્તુની પાછળ કહેતા ધન સત્તા માન મોટપ એના માટે જીવ મંડી પડ્યા છે. સત્સંગ વિના માણસની બુદ્ધિ શુદ્ધ રહેતી નથી. જો આપણે સત્સંગ ન રાખીએ, હું ને તમે સત્સંગ ન કરીએ, ભગવાનના મોટા સત્પુરુષો સંતોની કથા વાર્તાના યુગમાં ન રહીએ, શાસ્ત્રોનું વાંચન ન કરીએ, ચિંતન ભજન ન કરીએ, તો આપણી બુદ્ધિ પણ એમ થતાં વાર લાગે નહીં. જગતનો તો પ્રવાહ એવો જ છે. એટલે સતત નિશદિન સંત સમાગમ કીજે હો નિશદિન, એ એટલા માટે તો સંતોએ કીધું છે. ને હમણાં જ આપણે આગળ જે એ વાત આવી હતી કે મનુષ્યનો દેહ ને દેવતાનું દેહ એ તો રાવણની ગાદી છે, વાત આમ એ થઈ ગઈ કે જો એક દિવસ પણ સત્સંગનો યોગ ન રહે તો માણસની બુદ્ધિ વિપરીત થતાં વાર લાગતી નથી. એટલે અહીંયા પણ મહારાજ કે સત્સંગ વિના માણસની બુદ્ધિ શુદ્ધ રહેતી નથી, અશુદ્ધ થઈ જાય, અને પછી ન કરવાનું માણસ કરે છે, માયાને લીધે તે વિપરીત થઈ જાય છે બુદ્ધિ માણસની. સતસંગ સે મતી વિપરીત જેતા મૂર્તિવંત માયા કહત તેતા, મોક્ષ કે મગ સે વિપરીત જીતના માયા સો સમજના તીતના, માયા સો સમજના તીતના. બુદ્ધિ જેટલી સત્સંગથી વિપરીત હોય તેને મૂર્તિમાન માયા કહેવાય છે. આપણી બુદ્ધિ સત્સંગથી બીજા માર્ગે જેટલી ચાલે છે એ બધી મૂર્તિમાન માયા સમજવી મહારાજ કે. સત્સંગથી વિરુદ્ધમાં જે આપણને ભગવાનને મોટાને ન ગમે એવું આપણી આપણી બુદ્ધિ ચાલતી હોય, એ માર્ગના વિચારો, એ માર્ગની ક્રિયાઓ જે આપણાથી થતી હોય, કરાવતું હોય, એની ઈચ્છાઓ, એના સંકલ્પો, એ બધું શું સમજવું? મૂર્તિમાન મહારાજ કે માયા સમજવી. જે જે પ્રવૃત્તિ મોક્ષ માર્ગથી વિરુદ્ધ હોય તે બધીને માયા સમજવી. એટલે સતત સાવધાન રહેવું પડે કે રખે ને આ કરું છું, મારું કર્તવ્ય છે ને કરવું ઘટે અમુક વ્યવહાર ધંધા બિઝનેસ, પણ આપણને સતત જાગ્રત રહેવું પડે કે આ બધું કરવા ખાતર છે પણ મારા જીવમાં ન આવી જાય. મહારાજ જેમ પ્રથમના 14માં કે ગ્રહસ્થને સતત સુખ અને દુઃખ આવે ત્યારે સતત વિચારે કે રખે મને આમાં ક્યાંય બંધન ન થઈ જાય. સાચું સુખ તો ભગવાનને ભગવાનના સંતનો સમાગમ મળ્યો તે જ છે. આ ધન પુત્ર સ્ત્રી સંસાર વ્યવહાર એ બધું તો સ્વપ્નતુલ્ય છે, અને આ સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે. મહારાજ પ્રથમના 14માં આવી સતત બુદ્ધિમાં આપણા મનને સમજાવ્યા કરવું પડે કે રખે આ કેવી જગ્યાએ મારું મને બંધન ના થઈ જાય. આ બધું કરું છું એ મહારાજને મોટાની આજ્ઞામાં રહીને કરવાનું, ઘટે એટલું કરવું પડે, પણ એમાં કોઈ જગ્યાએ હેત ના થઈ જાય એનું સતત મારે ને તમારે અનુસંધાન રાખવું ઘટે. બાકી જે જે પ્રવૃત્તિ મોક્ષ માર્ગથી વિરુદ્ધ હોય તે બધી માયા સમજવી. બ્રહ્માંડમાં જે કાંઈ સુખ દેખાય છે તે બધું ચૈતન્યને લીધે છે. અત્યારે જ્યાં જ્યાં સુખ દેખવામાં આવે છે તે સર્વે સુખ ચૈતન્યમાં જ રહ્યું છે. જ્ઞાની પુરુષો જાણે છે કે ચૈતન્ય વિના ક્યાંય સુખ નથી, પણ અજ્ઞાની લોકો બીજી વસ્તુમાં સુખ માને છે અને તેથી જ તેઓ સંસારમાં ભટક્યા કરે છે. બ્રહ્માંડમાં જે કંઈ સુખ દેખાય છે બધું ચૈતન્યને લીધે છે, અને જ્ઞાની પુરુષો જાણે છે, પણ અજ્ઞાની લોકો બીજી વસ્તુમાં સુખ માને છે. આ બધું ચૈતન્ય એટલે શાશ્વત વસ્તુ જેનો ક્યારે નાશ ન હોય. આત્મા પરમાત્મા એ શાશ્વત છે, અને જગત જે કંઈ દેખાય છે એ બધું નાશવંત છે. એટલે જે નાશવંતમાં સુખ માને એ માણસની બુદ્ધિ ખોટી કહેવાય. શાશ્વત એવા ભગવાન, ભગવાનના એકાંતિક સંતો ભક્તો એ પણ આલોકમાં એની સાથે રહેવાનું છે, અને ધામમાં પણ એવા મુક્તો સાથે રહેવામાં પ્રીતિ કરવાની છે, અને નાશવંતમાંથી પ્રીતિ ટાળવાની છે. એટલે સુખ માત્ર ચૈતન્યમાં છે, પણ અજ્ઞાની લોકો બીજી વસ્તુમાં સુખ માને છે અને તેથી જ તેઓ સંસારમાં ભટક્યા કરે છે. આપણે બધાએ જાણીએ છીએ સિકંદર આખી પૃથ્વીનું રાજ લેવા માટે કેટલી મથામણ કરીને ઠેઠ ક્યાં સુધી પહોંચ્યો, અને એમાં કોઈ એણે કીધું કે હવે અમુક વાર એને લાગ્યું કે આ દેશો જીતવા ભારતમાં પહોંચ્યો કે આ અઘરું છે, અને ચૂંકે અહીંયા કોઈક મોટા સંત છે અને આશીર્વાદ લે તો તને આશીર્વાદ મળે તો તારું કામ થાય, એ તો ગયો અને બધા માણસો સાથે તો ફકીરની જેમ એ તો જંગલમાં ખુલ્લા આમ ફરતા હતા. એની પાસે જઈને વાત કરી
કે શું જોઈએ છે, કે મને આશીર્વાદ આપો, તો કે શું તારે, તો કે આગળ આ બધા દેશો મારે જીતવા છે, એમાં હું સારી રીતે જીતી શકું, કે જીતી શા માટે જીતવા છે, તો કે બધું મારે ભેગું કરવું છે, ભેગું કરીને શું કરવું છે, તો કે સુખ મેળવવું છે, એટલે કે પછી એ બધું મળ્યા પછી તને સુખ મળશે કે નહીં મળે એ કોને ખબર, એના કરતાં મારી જોડે અહીંયા હું આ ખુલ્લા જંગલમાં આ પૃથ્વીની પથારીને આકાશની ચાદર આખું ભગવાનને આરાધન કરીને ખુશીમાં છું, અહીંયા મારી સાથે તુંય સૂઈ જા. એટલે ત્યારે એને આંખ ખુલ્લી કે આ બધું અંતે તો કોઈ મને મારી સાથે આવનારું નથી, ગમે એટલું હાય હોય કરીને ભેગું કરીશ તો અંતે તો મારા બંધનનું કારણ બનશે, અને છેલ્લે ઘરે પણ પહોંચી શક્યો નહીં, પોતાનું રાજ્ય અડધેથી જ એને ઉપર પહોંચી જવું પડ્યું. આ રીતે શ્રીએરીએ દરબાર મૂળું ખાચર આગળ માયા અને સુખની વાત કરી, ત્યારે દરબારે તે વાત દ્રઢ કરીને માની કે સત્સંગ વિના બીજું સર્વે ખોટું છે. મહારાજે જ્યારે આવું કીધું ત્યારે મૂળું ખાચરે દ્રઢ કરીને અંતરમાં નક્કી કર્યું કે સત્સંગ વિના બીજું બધું ખોટું છે. બસ આ છેલ્લે સાર આટલો છે કે આપણા જીવમાં આપણે પણ એવું દ્રઢ કરી નક્કી એટલું કરવાનું છે કે સત્સંગ વિના બીજું સર્વે જગત જે કંઈ આપણને દેખાય છે બધું તુચ્છ દુઃખરૂપ મિથ્યા અને બંધનનું કારણ છે, લક ચોરાસીને માયામાં ભટકાવનારું છે, જન્મ મરણમાં ના ચક્કરમાં લઈ જનારું છે, માટે સત્સંગ છે એ જ સર્વે સુખનું કારણ છે. જીવા ખાચર અને મૂળું ખાચર એ બંને ભાઈઓ મનમાં ઘણા ખુશી થયા અને પગે લાગ્યા પછી ઉત્સાહથી શ્રીહરિની પાસે એક વર માગ્યો. હવે જે વર માગ્યો એ બહુ સરસ માગ્યો છે, સાંભળવા જેવું. સતસંગ સે હમાર મતિ વિપરીત ન હોય કબુ, સતસંગ સે હમાર મતિ વિપરીત ન હોય કબુ, તુમ વર ચો કોટી વાર અભાવ તુમારો ન હોય તો, અભાવ તુમારો ન હોય તો. જીવા ખાચર અને મૂળું ખાચર બંને મહારાજને પ્રાર્થના કરીને વર માગે છે. હે મહારાજ, અમારી બુદ્ધિ ક્યારેય સત્સંગથી વિપરીત ન થાય, અને આપ કરોડ વાર અમને વઢો તો પણ અમને ક્યારેય આપનો અભાવ આવે નહીં. કેવું મહારાજ પાસે માગ્યું કે હે મહારાજ, અમારી બુદ્ધિ ક્યારેય આ સત્સંગથી વિપરીત ન થઈ જાય. જે આગળ તમે વાત કરી કે જ્યારે વિપરીત બુદ્ધિ થાય ત્યારે અધર્મને ધર્મ માની બેસે ને ધર્મને અધર્મનો કૂવો માની બેસે, અને માણસ ન કરવાનું બધું ખોટું કાર્ય કરવા લાગી જાય છે. એટલે મહારાજ, અમારી બુદ્ધિ ક્યારેય આ સત્સંગથી વિપરીત ન જાય, આપનાથી આપના સંતો ભક્તોથી દૂર જવાનો ક્યારેય મનમાં સંકલ્પ ન થાય, સદાય સત્સંગને જ સુખરૂપ માની શકીએ એવું મહારાજ અમને વર આપજો. ને બીજું, મહારાજ આપ કરોડ વાર અમને વઢો તો પણ અમને ક્યારેય આપનો અભાવ આવે નહીં. બહુ મોટી વાત છે, નહીંતર જીવને મને તમને જ્યાં સુધી આપણને ગમતું ભગવાન કે મોટા કે આપણને વ્યવસ્થિત રાખે, આપણને માનથી બોલાવે, આપણનું ગમતું થાય ત્યાં સુધી તો મને તમને બધાને સુખ આવે, પણ જ્યારે આપણા સ્વભાવ ઉપર આપણને વઢીને આપણને ખીજીને પણ જ્યારે કંઈક કહે તો તરત આપણને ગમે એવા મોટા ભગવાનના સંત કે ભક્ત કે તોય આપણને ના એની આરે ફાવે નહીં. એ તો આપણે આપણી જાત ઉપર મારે ને તમારે વિચારવું કે આપણને કોઈ ખીજાય ભગવાન કે મોટા તો આપણને આપણી ભૂલ સમજાય કે નહીં, હામનનો દોષ વધારે દેખાય. એટલે અહીંયા જીવા ખાચર અને મૂળું ખાચર કહે છે, મહારાજ આપ કરોડ વાર અમને વઢો તો પણ અમને ક્યારેય આપનો અભાવ આવે નહીં, બસ આ વર અમે આપની પાસે માગીએ છીએ. અને સત્સંગમાં પણ જે એવા સંતો ભક્તો થયા એના જીવન એટલા ઊંચ કક્ષાને પામે છે, અને જે એવા નથી તો એને સત્સંગમાં જ હોઈએ તોય પણ ધીરે ધીરે પડતા જવાય. ભગવાન કે મોટા આપણને ગમે ત્યારે ગમે તે કહે તો એ આપણને આપણું હિતકારી જ મનાય, કે જે કહે છે એમાં મારું હિત જ છે એવી સતત આપણા અંતરમાં એક ભાવના એક દ્રઢતા કરી રાખવી પડે કે મને જ્યારે જે કહેશે તોય મારા હિતમાં જ હશે, એ મને હિત વળશે ખીજશે તોય મારા હિતની જ છે. આપણે બધાએ જાણીએ છીએ કાર્યાણીના જોઈતા ખાચર, જોઈતા ખાચર એના પિતા વસ્તા ખાચર, એને તો કેવા આખું દરબારગઢેમાં વચનાઉદ મહારાજ બોલ્યા, એણે આખું ત્યાં ગામમાં મંદિર બનાવ્યું કાર્યાણીમાં,
જોઈતા ખાચરે ભગવાનના ભગત. રોજનું એનું એવું નિયમ કે ભગવાન સ્વામિનારાયણે જે કાર્યાણીમાં જ્યાં જ્યાં જે જે લીલા કરી હોય બધા સ્થાનોમાં ભાવથી દર્શન કરવા જાય. આવા મોટા રાજાના દીકરા હતા તોય, કાર્યાણીના ગામધણી હતા તોય નિત્ય સત્સંગ કરવા જાય. ગામમાં પહેલાં આપણે સત્સંગ જાણીએ છીએ પ્રસંગ, કે ભવાઈ આવ્યા અને બધાને થયું કે ગામનો ધણી જો આવે, ગામધણી, તો બધાએ પ્રજા આવે, તો બે પાંચ આગેવાનોને કીધું અને બધાએ જઈને બહુ આગ્રહ કરીને ખાટલો ઊંચકીને લઈ આવ્યા જોઈતા ખાચરને. જોઈતા ખાચર તો માળા કરતા હતા, થોડી વાર થઈને પાછા અવતાર્યા. પણ કોઈ સત્સંગીએ જઈને સ્વામીને વાત કરી મંદિરમાં કે આજ તો જોઈતા ખાચર રાત્રે ભવાયા જોવા પહોંચી ગયા હતા, તો પેલા સ્વામી મંદિરે ઊભા રહ્યા કે આજે જોઈતો આવે તો એને અહીંથી ઉપર ચડવા જ દેવો નથી, પાછો કાઢું. સ્વામી એટલા આંકડા આકરા કે ભાઈ આજે જોઈતાને મંદિરના પગથિયા ના ચડવા દે. સ્વામી ઊભા રહ્યા પગથિયા અને પેલા જોઈતા ખાચર આવ્યા એટલે કીધું અહીંથી ચાલ્યા જાઓ મંદિરે તમારે દર્શને આવવાનું. જોઈતા ખાચર કરે સ્વામી મારો શું વાંક, આ મંદિર વિના તો મારે ચાલે નહીં. અરે ગઈકાલે ભવાયા જોવા ગયા તને આજે મંદિરે બે બાજુ, હવે આ મંદિરના પગથિયા તમારે માટે નથી, જતા રહો. હવે સ્વામીને કેટલો વિશ્વાસ હશે, બાકી એક દરબાર સામાન્ય હોય તો ગામનો એને કાંઈ ના હોય વેલ્યુ તો એને ના કહેવાય કંઈ, એને તો બાપુ બાપુ જ કહેવું પડે. પણ આ તો ભગવાનના ભગત હતા, એનો સત્સંગ એવો પાકો હતો અને સંતને એવો વિશ્વાસ હશે તો કહી શક્યા. અને જોઈતા ખાચરે પણ મુખમાં ઘાસ લીધીને કીધું કે સ્વામી હું બળદ છું, પણ મને આ સત્સંગ વિના, મહારાજના દર્શન વિના, સંતોના સમાગમ વિના મારાથી ચાલશે નહીં, મારી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. એણે એમ ના કીધું કે હું તો ત્યાં ગયો નહોતો ને મેં આમ નહોતું કર્યું, તમને આ બધી વાત કોણે કરી, તમે ક્યાંથી જાણી લાવ્યા, કોઈ વાત નહીં, માફી માગી અને કીધું કે મારી ભૂલ હોય તો મને માફ કરો. મોઢામાં ઘાસ લીધું, કેટલી મોટી વાત છે. એટલે મોટા ભગવાન કે મોટા આપણને ગમે ત્યારે ખીજાય, ગમે તેવું કહે તો એને આપણું હિતકારી માનવું એ મોટી વાત છે. અહીંયા જીવા ખાચર અને મૂળું ખાચરે બંને મહારાજ પાસે એવો વર માગ્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચિત્રામૃત સાગરના દશમપુરમાં શ્રી હરિએ મૂળું ખાચરને માયાનું સ્વરૂપ કહ્યું અને બંને ભાઈએ વરદાન માગ્યા, એના મેં છઠ્ઠો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.